હાલો તો નવા વિડીયોમાં ફરીવાર આપણું સ્વાગત છે. અને જો આ બધા ફાઈક ને મનીષ ને બધા આટા મારે છે અહીંયા. આ ભાઈ જો ઈસકા ખાય છે તો હાલો તો આપણે વિડીયો શરૂ કરી દઈએ. ને મીંદડી અહીંયા હાલો તો અમે હીરા ઘહીને આવ્યા હતા. જો મીંદડી અહીંયા મિયાવ મિયાવ કરે છે. જો અહીંયા મીંદડી છે અહીંયા તો મીંદડી ને રોટલી ખબર આવી. રોટલી છે બીજું કઈ ભાવતું ને પાછું. રોટલી સિવાય બીજું કઈ ભાવતું નથી. રોટલો નાખી તો ખાતી નથી તો આનું કરવું હું બોલો. સાળિયાથી બહુ બી હોય મીંદડી પછી આ ખાઈ જાવ છે ને મને બોલતી નહીં કયો. કોઈ જે બનાવ્યું નથી આ પહેલી વાર આપણે વિડીયોમાં જોઈ જોઈ ને આપણે બનાવવાનું છે. કે ઘણા યુટ્યુબ ની અંદર વિડીયો આવતા હોય કે આવી રીતના શાક ને આપણે યુટ્યુબમાં જોઈને એક શાક બનાવતા શીખા છે. એનું નામ છે ટમેટા અને ગોવિંદાનું શાક. એ વિડીયોમાં તમે જોજો એટલે તમને ખબર જ પડી જાય કે આ શેનું શાક છે એમ. પણ એ તમને સહેલા ખબર પડી જાય. હાલો તમને બતાવી બને છે. હા કુકરમાં બને છે, બેયમાં બને છે. તો એમાં બધું આવું નાખવાનું છે બધું. તો આ બધો મસાલો બને છે યાર. તો બધું બનવાનું બધું શરૂ છે. તો અહીંયા ભાવિકભાઈ બેઠા છે અહીંયા. ને જો આ ઠેલી દેવાનું કામ શરૂ છે. આવી રીતનું બધું કટિંગ કરેલું છે. હજી તો ઠેલી બની નથી. લોટ ની છે ને ગોળીઓ આવી રીતની બનાવી નાખવાની. આવી રીતનું બધું બનાવવાનું હોય. હાલો તો આપણી ભાષામાં આપણે શું કે ખબર છે, ઢોકળીનું શાક બનાવ્યું. ઢોકળીનું શાક જ કહેવામાં આવે. પણ આ યુટ્યુબની અંદર વિડીયો આવે ને કે ટમેટા અને ગોવિંદાનું શાક બનાવ્યું એટલે આપણે એ રીતનું જ બનાવવાનું છે. આ વખતે તો આ બધું બનાવવાનું બધું શરૂ છે. આવી રીતનું ઢોકળીનું શાક જ કહેવાય. પણ આ બધાની ભાષા પ્રમાણે અલગ અલગ કહે બધા કે આનું શાક ને આનું શાક. પણ કાંઈ નહીં, ઢોકળીનું શાક જ કહેવાય. તો આપણી આ હીરાની ઘંટી છે. હીરાને કહેતા તેજી હતી કે એ વખતમાં લીધી હતી વરહદી પહેલા. ને આવી રીતનું મંદિર છે બનાવેલું આપણે અહીંયા હુતા છે. બિચારા ટાઈટ ના ઠરી જાય એવું લાગે છે. ટાઈટ ભાઈ એવું લાગે છે. મીની બેન ને કા ટાઈટ ભાઈ ને ભાવિક દૂધ તો પાઈ દીધું છે. દૂધ લેવા કે દહીં મેળવાનું કે જો દૂધ લઈ લીધું છે ભાવિક ભાઈ કા લઈ લીધું ને. તો અંધારું છે જયારે ફૂલે ફૂલ. ને આ છે અમારા ગામનું બસ સ્ટેશન. તો અહીંયા આવી રીતની દુકાનો છે બધી. ને હાલો તો ભાગશું ને. કેટલા ને લેવા? લાવો વધારાના પૈસા. હાલો તો આપણે દરેક સાહેબ ફેરવી નાખીએ. દહીં મેળવ્યું હતું ને કેદું દહીં મેળવ્યું હતું તો સાહેબ ફેરવી નાખ્યું. આખડે ઘણું વધુ હાલો તો આપણું શાક બની ગયું છે રેડી. જોઈ લઈએ કેવું બન્યું. તો આને અમે કહેતા હા ગોવિંદા. ને આપણી ભાષામાં છે ઢોકળીનું શાક. ફેરવતો હું તો જો આવી રીતની સાય ફેરવી છે. ને માખણ એમ તો ઘણું ઉતર્યું. જો આવી રીતના રોટલા અમારે બનાવી ભાઈ અમારે કાઠિયાવાડી ગામડું. જો આપણે મેં માંડવી ને દાણા એટલા ફેલા. ને જો અહીં એક રોટલો બની ગયો છે. ને રોટલા બનાવવાના શરૂ છે. હવે દાણા શેકવાના છે. હાલો તો આપણે ખારસિંગ બનાવી નાખી છે.
મસ્ત ખારસિંગ બની ગઈ. આવ્યો ખાવા પણ બધા. હવે તો જો શાક બની ગયું છે આપણું ઢોકળીનું, અને આપણે ગોવિંદાનું શાક કહો તો હાલે. ટમેટા ને ગોવિંદાનું શાક કહેવાય આપણે. તો રોટલા ને બધું બની ગયું, ખાઈ લઈ કા. એક મરચું હેકી નચી તળેલા કરતા હેકલો મરચું બહુ મજા આવે ખાવાની. તો ગેસ ઉપર આપણે મરચું હેકી નચી આવું. હલો, તો જમી લઈ ને મરચું આપણે હેકી નાખ્યું છે. તળેલા કરતા હેકલ મરચું બહુ મજા. ટ્રાય મારજો એકવાર. ને ભૂંગળા ને એવું છે, ને મઠનું શાક રોટલી ને એવું છે બધું. તો અહીંયા હરિગોની અંદર એક ડાળમાં કેટલી બધી હિંગો આવી જો. એક જ ડાળ હાલો. તો અમારો આ હતો એક નરમ થો વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વિડીયો ત્યાં સુધી. આવજો. જય માતા.